ગઢડા શહેરમાં અને ઉપરાવાસના વિસ્તારોમાં અવરિત પડતા ભારે વરસાદના કારણે ઘેલો નદી ઘોડાપુર સાથે બે કાંઠે વહેતી થઈ ઇતરિયા ડેમ, માલગઢ ડેમ, સોમનાથ ડેમમાં પાણીની આવક વધેલ હોય ડેમો ઓવરફ્લો થયા હોય. ચીફ ઓફિસર શ્રી ગઢડા, તાલુકા વિકાસ અધિકારી શ્રી ગઢડા તેમજ તલાટી ક્રમ મંત્રીશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ કે ઇતરિયા, લીંભાણી, રામપારા, માંડવદરા, કેરેલા, ગઢડા, અડતલ્લા, પીપળ, તેતાણા, લખણકા, એસરિયા એ ગામના લોકોએ નદી પોટ કે નીચાણ વિસ્તારમાં અવર જવર ના કરે તેમજ પાણીની આવક હોય તેવા રોડ રસ્તા પરથી પસાર ના થાય તે માટે સાવચેતી કરવા તેમજ ગામે જાહેરાત કરાવી ડેમની નીચાણવાળા ગામોને સાવચેતી કરવા તેમજ લોકો લોકોની નદી કિનારે કે પટમાં અવર જવર ના કરવા તેમજ માલ ઢોરને નહીં લઈ જવા સાવચેતી કરવા તેમજ લોકોને મુશ્કેલ હોય તો સ્કૂલ કે અન્ય સલામતી સ્થળોએ તુરંત ખસેડવા કાર્યવાહી કરવી. બ્યુરો રિપોર્ટ, રાજનપાણા સાથે દેવરાજભાઈ ઢાબલા, ન્યૂઝ 108 બોટાદ.
પુષ્કળ વરસાદ વરસી રહ્યો છે। આ ગઢરાવાળો રોડ છે અને આ લીમડાવાળો રોડ છે। કોઈપણને ડછા ભાવનગર જવું હોય તો આ રોડ પરથી જવામાં આવે છે। અત્યારે પુષ્કળ વરસાદ છવરાજ પંથક ગઢડા તાલુકા બોડકી ગામ પાસે ઊભો છું અને આ બોડકી ગામમાં આ પાણી જઈ રહ્યું છે। આ રોડ રસ્તામાં તમે ત્રણ ત્રણ ચાર ચાર ફૂટનું પાણી સામેની સાઈડ તમે જોઈ શકો છો। બસ પણ સ્કીડ થઈ શકી છે અને બસ પણ નથી નીકળી શકી। અત્યારે તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને આ જે વરસાદ વરસી રહ્યો છે લગાતાર ઘણા વર્ષોથી, તમારું શું કહેવાનું થાય છે? તમે અહીંયા વર્ષોથી છો, શું કહેવાનું થાય છે? પેલો વેલો ભયો વરસાદ, બરોબર। તમારું બસ આવો વરસાદ હજી ક્યારે ભયો નથી। તમારું શું કહેવાનું થાય છે? બસ 2007 માં આવો વરસાદ હતો, પછી નથી જોયો। તમે સુરત થી આવ્યા છો સ્પેશિયલ પાણી જોવા માટે, તો તમે શું કહેવા માંગો છો? આ વરસાદ જોઈને બહુ આનંદ થાય છે અને બધે વાડીમાં મોરાજ જોઈએ તો મોરાજ બહુ સારી છે, પણ હવે વરસાદ રહી જાય તો સારું છે, બાકી નકર હવે બધો ભીનો કાળ પડવાની તૈયારી છે। તો આવું બધું છે, ખેડૂતોને ચિંતા છે કે વરસાદ વયો જાય તો સારું, પરંતુ હું તો એવું ઈચ્છું છું કે કુદરત એટલો વરસાદ હજી વરસાવે કે 5-7-10 વર્ષ સુધી પાણી ખૂટે નહીં,